અમારું એમસી નું એક મિશન છે કે આખા ભારતની અંદર 5500 તાલુકા છે અને દરેક તાલુકાની અંદર અમે આવા સીએનજી મેન્યુફેક્ચરિંગના પ્રોજેક્ટ લગાડવાના છીએ અને એ બી ખેડૂતોને સાથે લઈને કામ કરવાના છીએ. અમારો ઉદ્દેશ છે કે ઇન્ડિયાને 2030 સુધીમાં ઈંધણ ક્ષેત્રે આત્મનિર્ભર કરવું, રોજગાર ઊભા કરવા. એક ફેક્ટરીમાં અમારા 2500થી વધારે લોકોને રોજગાર મળવાના છે. સાથે સાથે અમે કેન્સર ફાર્મિંગ બંધ કરાવી અને 100% ઓર્ગેનિક ખેતી કરાવવાના છે ખેડૂતો પાસે. અને સાથે સાથે ખેડૂતોની આવક ડબલ ટ્રિપલ કેવી રીતે થાય એની માટેના અમે કામ કરવાના છીએ. અમે એક નેપિયર ગ્રાસ કરીને ઘાસ ખેડૂતોની પાસે ઉગાડાવીને એમાંથી સીએનજી બનાવવાના છીએ અને આ સીએનજીના પંપ દરેકે દરેક ક્ષેત્રે લાગી અને આપણને જે પોલ્યુશન એટલે કે જે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે એની અંદર બી અમે એક મિશનની જેમ કામ કરવાના છીએ કે જે આ એક અમે કામ કરી રહ્યા છીએ એ 100% એક મિશન છે અને એની માટે અમે કામ કરવાનું છે. અમે બે વસ્તુ બનાવી રહ્યા છીએ, જે પોલ્યુશન માટેની દવા જે છે એ સીએનજી છે અને કેન્સરની દવા જે છે એ ઓર્ગેનિક ફાર્મિંગ છે. ઓજસ યુગ ક્લીન ફ્યુઅલ્સ લિમિટેડ તેમજ આકલાવ ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની લિમિટેડ એની સાથે સંયુક્તમાં મીરા ક્લીન ફ્યુઅલ્સ લિમિટેડ મુંબઈ સરસ મજાનો એક સાહસ એક આપણા આકલાવની ધરતીમાં આજે આકાર પામ્યું છે, જેમાં આકલાવ ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની લિમિટેડમાં આકલાવના 10,000 સભાસદો એમાં જોઈન થયા છે અને જે બાયોફ્યુઅલ જે ક્રાંતિ કરવાની જે વાત છે તે અહીંયા જે સાકારિત કરવા માટે ભૂમિપૂજન માટે અમે ભેગા થયા છીએ અને ભૂમિપૂજન કર્યું છે. મિશન અને વિઝન અમારા જે ડૉક્ટર શ્યામ શિવાજી ગોલપ સર એમનું મિશન છે કે ભારતને આત્મનિર્ભર બનાવવું ઇંધણ ક્રાંતિ કરીને, અને એમનું વિઝન છે સુજલામ સુફલામ ભારતને બનાવવું. અસ્તુ. આજે ઓજસ્વી યુગ ક્લીન ફ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડ આકલાવ તાલુકાના જે બાયો સીએનજી પ્રોજેક્ટ્સનો ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, તો આ જે આખો પ્રોજેક્ટ્સ અહીંયા આપણા તાલુકાની અંદર ઊભો થવાનો છે એનાથી ખેડૂતોને તો ફાયદો છે જ. આજે આપણે વર્ષોથી ખેતીમાં કરીએ છીએ પણ ખેતીની અંદર જે આપણને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કાં તો આપણને ખેતી જે રીતે પરવડવી જોઈએ એ રીતે પરવડતી નથી, એના જે ખર્ચાઓ છે તે વધેલા છે. તો આજે એક જરૂર છે કે આપણે ખેતીમાં કંઈક બદલ કરીએ અને જે કરીએ છીએ પરંપરાગત ખેતીથી થોડુંક હટીને અલગ થઈને કંઈક કામ કરીએ અને એના માટે જ આજે કંપની છે મીરા ક્લીન ફ્યુઅલ્સ લિમિટેડ એ ખેડૂતો માટે એક એવો અવસર લઈને આવી છે કે જેના થકી ખેડૂતો પોતાના જ ખેતરની અંદર જે કંઈ વાવે છે એની સાથે સાથે જો એના બાયોમાસ માટે કરીને ખેતીમાં થતો જે લીલો કચરો છે તો એની સાથે સાથે નેપિયર ઘાસનું વાવેતર કરશે તો એનાથી એની અંદરથી બાયો સીએનજી ઉત્પન્ન થશે અને બાયો સીએનજી ઉત્પન્ન થશે તો એના દ્વારા ખેડૂતની આવક પણ વધવાની છે. એટલે 2-2.5 ગણી આવક વધશે જે અત્યારે પરંપરાગત રીતે ખેતી કરે છે એનાથી, અને પ્રકૃતિ અને પર્યાવરણને એનાથી બહુ મોટું આજે કોઈ મોટીમાં મોટી સમસ્યા હોય આપણા દેશની અને વિશ્વની તો એ સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગની, વૈશ્વિક તાપમાનની, કે દિવસે ને દિવસે વધતી જાય છે અને એના માટેનું એકમાત્ર જો કારણ હશે તો તે આજે જે આપણે જે ખનિજ તેલોનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ ડીઝલ અને કોલસો અને એના દહન પછી જે ઉત્સર્જન પછી જે પોલ્યુશન કાં તો વાયુ પ્રદૂષણ થાય છે એના લીધે તાપમાન વધે છે, જ્યારે આવી રીતે બાયો સીએનજી કે જે પૂર્ણ રીતે જૈવિક હશે અને એનાથી એનું દહન થયા પછી પણ કોઈ પણ પ્રકારનું વધારાનું ઉત્સર્જનના દ્વારા કોઈ વાયુ પ્રદૂષણ થશે નહીં, એટલે મોટામાં મોટો કોઈ ફાયદો થવાનો હશે તો ખેડૂતને તો ફાયદો છે જ પણ એની સાથે પ્રકૃતિ પર્યાવરણ અને ધરતી માતાને પણ ફાયદો થવાનો છે કે જેનાથી આવનારા દિવસોમાં કંપની દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ એટલે જૈવિક પાકોનું વાવેતર કરાવીને એનું પણ જે ખરીદ કંપની કરશે એમના ગામોમાંથી જ 1.5 ડબલ ભાવે ખરીદી કરશે તો એ ઉત્પાદનો પણ આજે જે મફતના ભાવે વેચવામાં આવે છે એના બદલે એમના પણ એને આવક વધુ થશે. એટલે ખેડૂત, ખેતી અને પર્યાવરણ અને દેશ તો આ બધાને ફાયદો થાય એવો એક પ્રોજેક્ટ આપણા આકલાવ તાલુકામાં ઉભો થાય છે.